આખી પૃથ્વીનું સંચાલન કોઈ એમ કહેવાય આધ્યાત્મિક રીતે ક્યાંય થતું હોય તો કેવલ ને કેવલ ભારત વર્ષમાંથી શરૂ થાય છે. આ દેશ આધ્યાત્મિકતાનો દેશ છે, આ દેશ શક્તિનો દેશ છે, આ દેશ એમ કહેવાય ભક્તિનો દેશ છે. એટલું નહીં સાહેબ, આ દેશ વેદનો છે, આ દેશ યજ્ઞનો દેશ છે. ભલામણાયા આ રાષ્ટ્ર છે ને એ, અને આપણે પાછો જેવો તેવો ભગવાને નથી સ્વીકાર્યો સાહેબ. અમારો કવિ લખે છે, એ દિશા વસું વાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દે. આ ભારત વર્ષે ભગવાનને પણ હવાળો નથી નક્કી કર્યો સાહેબ. કોઈ કોઈ પરમાત્માની કોઈ નહીં, ભગવાનની હું ટીકા નથી કરતો, પણ આપણા ભગવાનને કોઈ કાંઈ થાંભલે બાંધીને ખીલા મારી દે એવો તો આપણો છે જ નહીં હો સાહેબ. એટલે અમારો કવિ લખે, એ દિશામ સુવાળો નાથિયા રાજોયા ભારતે કાયર દે. એ દિશામ સુવાળો નાથિયા રાજોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. મેઘધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધુવાણા ન તોપ લીધા છે, પિતાના પાઠ કીધા છે, ઠેગાણા ન તોપ લીધા છે, પિતાના ય પાઠ કીધા છે. તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે, પિતાના પાઠ કીધા છે, ધીંગાણા ન ધૂપ લીધા છે, પિતાના પાઠ. સાવસુવાળો નથી આરાધ્યો આ ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ, જેની આપણે પ્રતિષ્ઠા કરી છે ભગવાન રાઘવેન્દ્ર સરકારની, ભગવાન રાધા કૃષ્ણની. જો આ પરમા ભગવાન કૃષ્ણનું તો તમે જીવન જુઓ સાહેબ, એક ગાયું ચારતો ચારતો વાહળી પણ વગાડી શકે અને સમરાગણમાં શંખ પણ ફૂકી શકે. જો કૃષ્ણ શું શીખવે છે આપણે કે તમે સમય સાથે ચાલો એમ. એ ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને પાછો દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. અને હું ઘણી વાર કહું કે રામદેવ પીર જેવા અત્યારે કળિયુગમાં તત્કાલીન આપણે જે કહીએ ને કે 108 ને ફોન કરો ને આવે, એમ અત્યારે કોઈ તૈયાર ભગવાન ઉભો હોય ને તો રામો પીર એનો ઘોડો એક ડાબો ઊંચો કરીને બેઠો, કોઈક હાથ તો કરો, હું ઘોડા ઉપર તૈયાર છું, ભલા મને આકડો તો મારો, હું આવવા માટે તૈયાર છું. તત્કાલીન દેવ સગુણા બેન પછી અવાજ કરે તોય ભલે, હરજી ભાઠી જ અવાજ કરે તોય ભલે, અને કહેવાય ગયો સાહેબ ગાય દલું વાણીઓ ભલી રાખી ટેક, નકર વાણીયાનો દીકરો ભેગ પહેરે કોઈ દી. ખરેખર રાજા પછી એક ચારણ વાણીઓ અને ચોથી નાનકડી નાર, એતા ભક્તિ લાગે નહીં, લાગે તો બેડો પાર. રાજાને ભક્તિ ન લાગે છે પણ એ રાજા રાજા ભરથરીને જેદી એમ કહેવાય ગોપી સંતને ભક્તિ લાગી જાય તો 92 લાખ માળવાને હોપારી નીકળે, ઠોકર મારીને 8 લાખ નિરંજન કરી નીકળી જાય. ચારણને ભક્તિ ન લાગે, રહેવા કહેવા ગયો સાહેબ ઈશ્વરદાસ જેવા નીકળી જાય, બ્રહ્માનંદ જેવા નીકળી જાય. અને વાણીઓ
વાણિયાને ભક્તિ ન લાગે એવું લખ્યું છે, પણ લાગે તો બેડો પાર. એ આ દલુ નામના શેઠ જેવા વાણિયાને જેથી એમ કહેવાય ભક્તિ લાગી જાય, તેથી રણોદા શહેરમાં ભેક પહેરી લઈ પેલા માણા. અને ચોથી નાનકડી નાર, ત્રીજી એક દીકરીને કોઈ દી ભક્તિ ન લાગે એવું લખ્યું છે, પણ એ દીકરીને ભક્તિ લાગી જાય બેડો પાર. એક નાનકડી એવી દીકરી બેનપણીઓ હારે રમતી હોય અને એ રાહડા ગવાતા હોય, અને રાહડા ગાતા ગાતા એમ કહેવાય કે દીકરી હળી કાઢીને એની મા પાસે આવે, સાંભળજો, એની મા પાસે આવીને એટલું કે મા મારી બેનપણીઓ રાહડા ગાય છે, એમાં મારું ગીત ગાવું છે ને, તો મારા ધણીનું નામ શું છે, મારો સંબંધ ક્યાં કર્યો છે, મારા વરનું નામ શું છે. હવે સંબંધ નહોતો કર્યો સાહેબ, ત્યારે માએ કાનમાં એટલું કીધું, બેટા તારા પતિનું નામ છે ગિરધર ગોપાલ. અને કાળજામાં કોતરાઈ ગયું, એ કાળજામાં કોતરનાર બીજી કોઈ દીકરી નહોતી, મીરા હતી ભલામણા મેવાડની મહારાણી. બસ શબ્દ લાગી ગયો, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને કહેવા ગયો સાહેબ, એ મીરાનો જેથી સંબંધ થયો, અને રાણા ભોજ એમ કહેવાય કે એ જેથી ઘોડે ચડીને જેથી એમ કહેવાય કે પરણવા આવ્યા, વેલ આવી અને ભોજના નામની જેથી રાણાની એમ કહેવાય ચુંદડી જેથી ઓઢી, અને તેથી મા મીરા પૂછે છે એની જને તારે મા બને તે મને એવી વાત કરી, તો આ કોણ રાણો, આ રાણો ભોજ કોણ? બેટા ચિત્તોડના મહારાજાના યુવરાજ છે, ઉદયસિંહના મોટા ભાઈ છે. કે મા તે તો કીધું હતું ને મારા ધણીનું નામ ગિરધર ગોપાલ છે, હવે ભલે રાણાને આયરે ફેરા ફરું, પણ મારી કાંખમાં તો કૃષ્ણ હશે, હું ફેરા હાચા તો કૃષ્ણ હારે ફરતી હશે ભલામાં. અને પરણી મેવાડમાં જાય અને સ્વયં કક્ષમાં જે એમ કહેવાય કે રાણા ભોજ ડગલા માંડે, અને કક્ષમાં જા સાહેબ હાજર થાય છે ને, અને ત્યારે કમાડ તો બંધ થયા, ઓરડાના દરવાજા બંધ થયા, અને પછી ધીરેક દિન મીરા એટલું બોલ્યા થયા કે રાણા પધારો, તમારું સ્વાગત છે મારા કક્ષમાં. પણ ઢોલિયા ઉપર મૂર્તિ મૂકેલી હતી ગોવિંદની, રાણા માળાનો બેરખો લેવો હોય તો આવી જજો, બાકી તો આ મારો ગિરધર ગોપાલ દુનિયાના તમામ પુરુષો કા મારો ભાઈ હોઈ શકે ને કા મારો બાપ હોઈ શકે. પણ તેની રાણો ખમકારા કરતો હતો સાહેબ, એને પીડા આપી છે તો એના દિયરે આપી છે રાણા વિક્રમે, એના દિયર રાણા વિક્રમ. જે કાંઈ કર્યું છે એ રાણા વિક્રમે એમ કહેવાય, ઝેર મોકલું જે કાંઈ કર્યું છે, કે આવ્યો આવી ભક્તિ આપણા રાજમાં પોહાય, એ પ્રથા એ વખતની જેમ કહેવાય, જે કઈ આપણી અદબ, અને એમાં સાધુડા આવે પોહાણ ન થાય. અને સાહેબ મીરાને જેથી ઝેર મોકલું રાણાએ, તેથી મીરાબાઈ એટલું બોલ્યા, હે ગિરધર ગોપાલ, દરેક વસ્તુ હું તને ધેર્યા વગર હું કોઈ દી મેં ખાધું નથી, આજ પહેલી વાર એવું આવ્યો છે કટોરો કે આ હવે હું તને નહીં ધરું, આ તો કેવલ ને કેવલ મારા માટે આવ્યો છે. એમ કરીને જ્યાં હોઠે એમ કહેવાય કે કટોરો ડાડ્યો ને સાહેબ, હોઠ મીરાના અડતા એ ઝેર મટી ગયું હતું, અમૃત થઈ ગયું હતું, અમૃતમાં પરિવર્તન થઈ ગયું છે. અને આ એકવાર આવો જ અખતરો થયો, આવો અનુભવ થયો, અને સાહેબ મીરાએ ઝેર લઈને આવ્યા છે ને એને એકવાર કીધું કે રાણાએ મોકલ્યું ને વિક્રમે મોકલ્યું ને, કે હા હવે તમારા રાણાને કહેજો શું, એ જી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, આ મીરાબાઈ કરે છે પુકાર ઝેરને, એ જી ઝેર જીવન મારો આવશે, આજ મને એનો છે ઈતબાર, રાણાજીને એ જ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, એ ભાઈ તારા રાણાને કહેજો હજી ફરી ઝેર મોકલે, શું કામ, હવે મને ભરોસો છે ઝેરને જીરવવા જીવન મારો આવશે. સાહેબ આ ભરોસાની ભક્તિ છે, આ ધરા ભરોસાની છે, વિશ્વાસની છે, વાત વાતમાં ફગી જાય એની આ ધરતી નથી. નથી ઘણા કહેતા હું મારા શબ્દો પાસા કહેવું છું, એટલે શબ્દો હું તારા બાપના છે,
સાહેબી આકાશ નું સોરું છે. હું ઘણી વાર કહું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો અને બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો.